તો આમોદની વાત કરીએ, જ્યાં ત્રણ મગર અને એક અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વન વિભાગની ટીમે ત્રણ મગર અને એક અજગરનું રેસ્ક્યુ કર્યું છે. આમોદના વિવિધ વિસ્તારોમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. નાહિયેર ગામથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. બત્રીશી તળાવ અને વાડિયામાંથી મગરનું રેસ્ક્યુ કરાયું છે. તો મુંજલા વાસણા ગામમાંથી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મગરનું રેસ્ક્યુ કરવામાં આવતા જ લોકો રાહતનો શ્વાસ લીધો છે. દાડર નદીના પાણી ઓસરતા આમોદ ફોરેસ્ટ વિભાગે ત્રણ મગર અને એક અજગરનું રેસ્ક્યુ કરી લીધું છે. દાડર નદીમાં પૂરની સ્થિતિ આવી અને પાણી ફરી વળ્યા, જેની લીધે આમોદ દાડર નદીના પાણી ચારે બાજુ ગામડાઓના વિસ્તારની અંદર ભરાયા હતા અને જેને લઈને હવે પાણી ઓસર્યા છે. ત્યારે આમોદના અનેક ગામોની અંદર અમે તમને બતાવીશું કે આ આ પિંજરાની અંદર મગર છે અને જે મગરોને પૂરવામાં આવ્યા છે. અંદાજિત 3-4 જેટલા મગરોને હું કેમેરામેનને કહીશ કે તે આ આ મગર છે જે આમોદ ફોરેસ્ટ વિભાગની ટીમે તેને રેસ્ક્યુ કરીને પાંજરામાં પૂર્યા છે. હાલ આમોદના વિવિધ ગામોની અંદરથી 3-4 જેટલા મગરોને પાંજરામાં પૂરવામાં આવ્યો છે. ત્યારે આપણે વાત કરીશું આમોદ તાલુકાના નાહિયેર ગામની, કે જે નાહિયેર ગામેથી 15 ફૂટ જેટલો મહાકાય અજગર પણ ઝડપી પાડવામાં આવ્યો છે અને તેને ઝડપીને આ ફોરેસ્ટ વિભાગની ટીમે આમોદ ફોરેસ્ટ વિભાગ ખાતે આમોદ સામાજિક વનીકરણના સ્ટાફે 4-5 મગરનું રેસ્ક્યુ કરેલ છે. તેમજ આજ રોજ અમે રેન્જ કચેરી હાજર હતા તો સ્ટાફને ફોન આવેલો કે નાહિયેર ખાતે એક મહાકાય અજગર જોવા મળેલ છે, જેથી તાત્કાલિક રેન્જ સ્ટાફ તેમજ એનજીઓના માણસોને લઈ અને સ્થળ પર ગયેલ અને સદર અજગરનું રેસ્ક્યુ કરી અહીંયા આમોદ રેન્જ કચેરી ખાતે લાવેલા છે. જેને મેડિકલ ટ્રીટમેન્ટ કરી અને તંદુરસ્ત અવસ્થામાં હોય તો પછી એને કુદરતી નૈસર્ગિક વાતાવરણમાં છોડવાની કાર્યવાહી કરવામાં આવશે. આમ આખા વર્ષના ડેટા કાઢીએ તો સપોઝ 25-30 મગર તો ચોમાસાની સિઝનમાં હોય છે, ઓછામાં ઓછા. હાલ દાતણ નદીના પાણી ઓસર્યા બાદ એક અજગર અને 3 જેટલા મગરને રેસ્ક્યુ કરી અને તેની મેડિકલ ટ્રીટમેન્ટ કરીને તેને સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવશે. રફીક મલેક, સંદેશ ન્યૂઝ.